નમસ્તે, ગુડ મોર્નિંગ, કેમ છો બાળકો? આજે આપણે ચિત્રકલામાં અત્યાર સુધી જે શીખ્યા એનું રિવિઝન કરશું. તો રિવિઝન આપણી જે નોટબુક છે ખાનાવારી એનામાં કરશું. તો આજે આપણે કરવાનું છે ચિત્રકલાનું રિવિઝન. તો પહેલાં જે આપણે શીખ્યા ને કે આ ટપકું કરેલા છે તો એ ટપકાને અડીને ઘાટું ઘાટું ટપકું કરવાનું છે. તો એનામાં આપણે કલરથી કરશું. જુઓ, મેં આ નોટબુકમાં ટપકા કરી લીધા છે. તો એને આ જે આ ટપકા છે ને એને પહેલાં તમે પહેલાં ટપકા કરી લેજો. પછી આ ટપકાને આમ અડીને એના ઉપર આમ ઘાટો જરા ટપકાથી મોટો આમ શું કહેવાય, આને રાઉન્ડ જેવું, મીંડા જેવું કરવાનું છે. આવી રીતે ટપકાની ઉપર આમ ઘાટું કરતા આવવાનું છે. સમજાણું ને? પહેલાં આમ ટપકાને અડીને આમ નાનું કરવાનું, પછી એના ઉપર ઘાટું આવી રીતે કરતા આવવાનું. આવી રીતે આ બધા ટપકાને આપણે કરી લેશું. આવી રીતે ટપકાને ઘાટા કરતા જવાનું, એવી રીતે આ કરવાનું છે. પછીનામાં આપણું છે કે આ જુઓ, ટપકાને અડીને આપણે આડી લાઈન કરશું. તો જુઓ, આ મેં ટપકું કર્યું છે ને, તો એ આ પહેલાં ટપકાને અડીને આડી લાઈન કરી લેશું. આવી રીતે આમ પહેલાં ટપકાને અડવાનું ને પછી આડી લાઈન કરવાની. આવી રીતે આડી લાઈન કરતા જવાનું. ટપકાને અડીને આડી લાઈન. સમજાઈ ગયું ને? પછીનું આપણું રિવિઝનમાં આવે છે કે જુઓ, આ ચોરસમાં શું છે, ટપકા કરેલા છે ને, આવી રીતે ટપકા કરેલા છે ને તમારી ચિત્રપોથીમાં, એ તમે પૂરું કરી લીધું હશે. તો મેં પણ અહીં ટપકા કરી લીધા છે, બોક્સમાં ટપકા કરી લીધા છે. તમને બે કરવા હોય, ત્રણ કરવા હોય કે ચાર કરવા હોય, મેં ચાર કરેલા છે. હવે શું છે, ટપકાને આપણે અડીને શું કરવાનું છે, શૂન્ય બનાવવાનું છે. તો શૂન્ય બનાવવા પહેલાં ટપકાને અડવાનું, પછી આમ નીચેથી જવાનું, પછી આવી રીતે અહીં જ પૂરું કરવાનું. જ્યાં ટપકું છે ત્યાં કને પૂરું કરી લેવાનું. આવી રીતે ટપકાને અડીને શૂન્ય બનાવવાનું છે. આમ શૂન્ય બનાવતા જવાનું. તો આ તમે આમાં એક લાઈન કરી શકો, જો તમને કરવી હોય તો બે લાઈન પણ કરી શકો છો. પછીનું છે કે જુઓ, ટપકાને અડીને ઊભી લાઈન કરવાની છે. આનામાં આપણે કરી આડી લાઈન, આનામાં છે ટપકાને અડીને ઊભી લાઈન. તો આવી રીતે પહેલાં ટપકાને અડીને આમ ઊભી લાઈન કરશું. આ ટપકાને અડીને આવી રીતે ઊભી લાઈન તમે બધાય કલરનો ઉપયોગ કરી શકો છો. અલગ કલરનું કરવું હોય તો પણ ચાલશે. તો આવી રીતે ટપકાને અડીને ઊભી લાઈન કરશું. આ તમને જેટલી વાર કરવું હોય એટલી વાર કરી શકો છો. એક પાનામાં કે બે પાનામાં તમે તમારી ઈચ્છા પ્રમાણે પણ કરી શકો છો. અસ્તું.